नमस्कार विद्यार्थी मित्रों, मैं हूँ सोनग्रा पूनम, धोरण 10 चैप्टर 2 एसिक बेज परीक्षा। एम आपणे पेज नंबर 28 ना प्रश्नों आज आपणे जोईशुं। पहलो प्रश्न छे के तमारी पासे बे द्रावणो ए अने बी छे। द्रावण ए नी पीएच 6 अने द्रावण बी नी पीएच 8 छे, तो कया द्रावणमां हाइड्रोजन आयन नी सांद्रता वधारे छे? ए पैकी कयुं एसिड अने कयुं बेजिक हशे? तो आपने खबर है कि बे द्रावण में ए अने बी, एमा ए नी पीएच छे केटली 6, तो पीएच 6 छे तो एच प्लस आयन नी सांद्रता में शुं थाय छे? घटाड़ो थाय छे। तो एच प्लस आयन नी सांद्रता में जेम जेम घटाड़ो थाय तेम तेम एसिडिकता छे ई ओछी थाय, अने जेम जेम वधारो थाय तेम एसिडिकता छे ई वधती जाय छे। तो आपणे अहींया जोईए के पीएच 6 तो एसिडिकता केवी छे? एसिडिकतामां घटाडो, एटले के एच प्लस आयनमां घटाडो थाय। જેમ જેમ આગળ તમે જાતા જાઓ એમ એચ પ્લસ આયનોમાં ઘટાડો થતો જાય છે। હવે દાખલા તરીકે તમને અહીંયા પીએચ 5 આપી હોય તો એચ પ્લસ આયનમાં ઘટાડો થાય અને પીએચ 6 તો એ દ્રાવણનો રંગ છે એ જુદો જુદો થતો જાય। તો આ દ્રાવણ છે એ જે દ્રાવણ છે એ કયું હશે? એસિડિક। હવે આપણે વાત કરીએ કે પીએચ 8, તો પીએચ 8 એટલે કે જે બી દ્રાવણ છે पीएच 8, तो एमा एच प्लस आयन में घटाड़ो थयो होय तो एना में ओएच माइनस आयन में शू थाय छे? वधारो थयो, एटले के बेसिकता अथवा तो बेसिक द्रावण में एच प्लस आयन में घटाड़ो थयो अने ओएच माइनस आयन नो उमेरो थयो अथवा तो वधारो थयो तो ई द्रावण बेस। હવે આપણને ખબર છે કે તટસ્થ એટલે 7 પીએચ હોય તો 7 થી ઓછી પીએચ હોય તો ઈ એસિડિક દ્રાવણ હોય, અને 7 થી વધારે પીએચ હોય તો ઈ બેઝિક દ્રાવણ હોય। એટલે જ આપણે કહીએ છીએ કે પીએચ 6 તો ઈ એસિડ છે। શા માટે? કેમ કે ઈ 7 થી ઓછી છે અને આ 7 થી વધારે છે, તો એસિડિક અને બેઝિક દ્રાવણ હશે, બરાબર? ચાલો એના પછીનો ક્વેશ્ચન જોઈએ કે H+ આયન ની સાંદ્રતા ની દ્રાવણના સ્વભાવ ઉપર શું અસર પડે છે। હવે આપણે પહેલા જ વાત કરી કે જેમ જેમ H+ આયનો અથવા H3O+ આયનોમાં વધારો થાય, જેમ જેમ H+ આયનોની સાંદ્રતામાં, એટલે કે H+ આયનોની એકમ કદ દીઠ સાંદ્રતામાં વધારો થાય તો એસિડિકતા વધે। જેમ જેમ એચ પ્લસ આયનની સાંદ્રતામાં વધારો થાય એમ એસિડિકતા વધે, અને જેમ જેમ એચ પ્લસ આયનોની સાંદ્રતામાં ઘટાડો થાય તેમ એસિડિકતા છે એ ઘટે છે। એટલે આયનની સાંદ્રતા, એચ પ્લસ આયનની સાંદ્રતા છે દ્રાવણના સ્વભાવ પર શું કરે? તો દ્રાવણનો સ્વભાવ જો એસિડિક હશે તો જે સાંદ્ર એસિડિક હશે તો એ શું થશે? એમાં એચ પ્લસ એટલે કે પાણી જ્યારે આપણે ઉમેરીએ અને એનું તટસ્થીકરણ કરવા જાય તો એ પાણીની અંદર વિદ્યુત વિભાજન થઈ એચ પ્લસ આયનો છે એ છૂટા પડે, તો જેમ જેમ વધારે છૂટા પડશે એમ એસિડિકતા છે એ વધશે, અને જે ઓછા હશે એમ એસિડિકતા ઓછી હશે। ત્યાર પછીનો ક્વેશ્ચન જોઈએ કે શું બેઝિક દ્રાવણો પણ એચ પ્લસ આયનો ધરાવે છે? તો હા, બેઝિક દ્રાવણો છે એચ પ્લસ આયનો ધરાવે છે। જો હા હોય તો તેઓ શા માટે બેઝિક હોય છે? હવે આપણે વાત કરી કે એચ પ્લસ આયનોમાં ઘટાડો, એચ પ્લસ આયનોની સાંદ્રતામાં ઘટાડો તો પીએચ માં પણ ઘટાડો થાય, સોરી, તો બેઝિકતા એસિડિકતામાં ઘટાડો થાય, અને ધીમે ધીમે તટસ્થીકરણ થાય અને પીએચ કેટલી થઈ જશે? 7, પણ
बेसिक सा माटे हुए क्योंकि एमा ओएच आयनो એટલે કે હાઇડ્રોક્સાઇડ આયનોનો ઉમેરો થાય છે એટલે દ્રાવણ કેવું બનશે બેઝિક બેઝિક દ્રાવણમાં H+ આયનો ધરાવે છે શા માટે કેમ કે એસિડિકતામાં ઘટાડો થાય અને પ્રમાણમાં જેમ બેઝિક દ્રાવણ બનતું થાય જેમ 7 થી ઉપર pH થતી જાય ત્યારે OH માઇનસ એટલે કે હાઇડ્રોક્સાઇડ આયનોમાં શું થાય વધારો તો હાઇડ્રોક્સાઇડ આયનોમાં વધારો જેમ જેમ થશે દ્રાવણ કેમ બનશે બેઝિક ત્યાર પછીનો ક્વેશ્ચન છે કે તમારા મત મુજબ ખેડૂત માટીની કઈ પરિસ્થિતિમાં તેના ખેતરની માટીમાં ક્વિક લાઇમ એટલે કે કેલ્શિયમ ઓક્સાઇડ અથવા ફોડેલો ચૂનો એટલે કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ અથવા ચો કેલ્શિયમ કાર્બોનેટનો ઉપયોગ કરે છે હવે આ બધા છે ને બેઝિક અથવા તો ક્ષાર કહી શકીએ તો જ્યારે આપણને ખબર છે કે ક્ષાર ક્યારે ઉત્પન્ન થાય તો એસિડ અને બેઝની પ્રક્રિયા કરીએ ત્યારે તટસ્થીકરણ કરીએ અને ક્ષાર અને પાણી ઉત્પન્ન થાય છે તો આ બધા જે તમને આપેલા છે પદાર્થો એ બધા કેવા છે બેઝિક તો આ એસિડિક પરિસ્થિતિ હશે એટલે કે માટી કેવી હશે એસિડિક હશે એસિડિક પરિસ્થિતિમાં જ તેના ખેતરમાં આપણે ક્વિક લાઇમ ફોડેલો ચૂનો અથવા જો ઉમેરીએ છીએ કે જેના કારણે એસિડિકતા છે એ માટીથી દૂર થાય અને એનું તટસ્થીકરણ થાય અને પ્રમાણમાં આપણે તંદુરસ્ત પાક છે એ વિકસાવી શકીએ ફરીથી વિદ્યાર્થી મિત્રો પહેલો ક્વેશ્ચન છે તો એમાં પીએચ 6 છે તો એસિડિકતામાં ઘટાડો એટલે H+ આયનમાં ઘટાડો પીએચ 8 તો ઓ હાઇડ્રોક્સાઇડ આયનમાં વધારો એટલે બેઝિક દ્રાવણ બન્યું ત્યાર પછી H+ આયનની સાંદ્રતાના દ્રાવણનો સ્વભાવ શું કહેવાય તો કે એકમ કદની સાંદ્રતામાં વધારો થાય એટલે એસિડિકતામાં શું થયો વધારો હવે બેઝિક દ્રાવણમાં H+ આયન ધરાવે તો કે હા શા માટે તો એસિડિકતામાં ક્યારે ઘટાડો થાય છે જ્યારે H+ આયનનો ઘટાડો થાય અને ઓ હાઇડ્રોક્સાઇડ આયનનો ઉમેરો થાય એટલે કે એમાં વધારો થાય ત્યારે ઈ દ્રાવણ કેવું બને છે બેઝિક અને માટી જો એસિડિક હોય તો આ બધા પદાર્થો છે એમાં ઉમેરી અને એનું તટસ્થીકરણ કરવામાં આવે જેથી આપણે સારો એવું પાકનું ઉત્પાદન મેળવી શકીએ હવે આના પછીના આપણે વિડીયોમાં જોશું ક્ષાર વિશે જાણકારી નમસ્કાર વિદ્યાર્થી મિત્રો હું છું સોનલ રાઠોડ ધોરણ 10 વિજ્ઞાન અને ટેકનોલોજી જેમાં ચેપ્ટર 2 એસિડ બેઝ અને ક્ષાર જેમાં આજનો આપણો ટોપિક છે ક્ષાર વિશે જાણકારી તો વિદ્યાર્થી મિત્રો તમે અગાઉના ટોપિકમાં શીખી ગયા કે ક્ષાર છે આપણને કેવી રીતે મળે છે તો એસિડ અને બેઝની પ્રક્રિયા કરવાથી આપણને ક્ષાર અને પાણી મળે છે અને ક્ષાર બધા અલગ અલગ પ્રકારના મળે છે તો એમાં પહેલો ટોપિક છે ક્ષારનો પરિવાર તો ક્ષારનો પરિવાર એટલે શું તો એમાં આપણે અલગ અલગ ક્ષાર જોઈએ જેમ કે પોટેશિયમ સલ્ફેટ K2SO4 સોડિયમ સલ્ફેટ મેગ્નેશિયમ સલ્ફેટ સોડિયમ ક્લોરાઇડ એમોનિયમ ક્લોરાઇડ ત્યાર પછી આવે છે NH4 ત્યાર પછી કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ જે બેઝ તરીકે વાપરવામાં આવે છે એટલે કે કેલ્શિયમ સલ્ફેટ કોપર સલ્ફેટ હવે આવા બધા જે ક્ષાર આપેલા છે તો આ વિદ્યાર્થી મિત્રો આમાં જોઈએ કે આમાંથી કયો એસિડ છે અને કયો બેઝ કે જે બંનેના મિશ્રણથી અથવા બંનેની પ્રક્રિયા થવાથી આપણને આ ક્ષાર મળ્યા એસિડ અને બેઝ હવે એ વધારે ઇમ્પોર્ટન્ટ છે કે જે ઋણ મૂલકો હશે એ એસિડ તરીકે ધરાવશે અને જે ધન મૂલકો હશે એ બેઝ ધરાવશે હંમેશા બેઝ છે એના ધન મૂલકો પહેલા લખવામાં આવે તો K2SO4 તો આ કયા એસિડમાંથી આવેલું હશે તો સલ્ફ્યુરિક
અને બેઝ છે ઈ સોડિયમ હાઇડ્રોક્સાઇડ છે મેગ્નેશિયમ સલ્ફેટ માં એસિડ છે AH2SO4 અને મેગ્નેશિયમ હાઇડ્રોક્સાઇડ MgOH2 ત્યાર પછી NaCl તો એમાં એસિડ હશે HCl અને બેઝ હશે NaOH NH4Cl તો બે એસિડ છે HCl અને બેઝ છે NH4OH કેલ્શિયમ સલ્ફેટ તો H2SO4 અને બેઝ છે કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ કોપર સલ્ફેટ તો એમાં H2SO4 અને બેઝ છે હાઇડ્રોક્સાઇડ બરાબર તો આવી રીતે વિદ્યાર્થી મિત્રો આપણને એસિડ મળે છે અને એમાંથી બેઝ મળે છે હવે જે એક સમાન ધન મૂલક અને ઋણ મૂલક ધરાવતા હોય તો એમાં આપણને એમ કહીએ કે ક્ષારનો એક પરિવાર છે જેમ કે આપણે અહીંયા જોઈએ કે K2SO4 અને Na2SO4 એવી જ રીતે આપણે મેગ્નેશિયમ MgSO4 ને લઈએ તો આમાં બધામાં ઋણ મૂલક છે એક સમાન છે કયું છે સલ્ફેટ તો આ ત્રણેય છે એક જ ક્ષાર પરિવારના છે એમ આપણે કહી શકીએ એવી જ રીતે આપણે બીજા લઈએ કે Na2SO4 અને NaCl હવે આમાં બે છે બે ક્ષાર છે એ સોડિયમ પરિવારના છે એટલે કે ધન મૂલક જે બંને એક જ ક્ષાર પરિવારના છે એમ કહી શકીએ તો એવી જ રીતે આપણે અહીંયા ક્લોરાઇડ માટે લેવું હોય કે NaCl NH4Cl તો આ બંને ક્ષાર છે એ કયા પરિવારના હશે ક્લોરાઇડ પરિવારના તો એવી જ રીતે તમે વિદ્યાર્થી મિત્રો જોઈ શકો કે જ્યારે એક ધન મૂલક અને એક ઋણ મૂલક અથવા તો સમાન ધન મૂલક અને સમાન ઋણ મૂલક ધરાવતા જે ક્ષાર એક જ પરિવારના ક્ષાર તરીકે આપણે ઓળખી શકીએ છીએ હવે પછીના નેક્સ્ટ વિડીયોમાં આપણે ક્ષારની પીએચ વિશે ભણશું નમસ્કાર વિદ્યાર્થી મિત્રો હું છું સોનદરા પૂનમ ધોરણ 10 વિજ્ઞાન અને ટેકનોલોજી ચેપ્ટર 2 એસિડ બેઝ અને ક્ષાર જેમાં આજનો આપણો ટોપિક છે ક્ષારની પીએચ આપણે હમણાં આના પહેલાના વિડીયોમાં આપણે જે ટોપિક જોયો કે ક્ષાર પરિવાર તેમાં ધન મૂલક અને ઋણ મૂલક જો સમાન હોય તો આપણે એક જ ક્ષારનો પરિવાર છે એમ કહી શકીએ તો એવી જ રીતે ક્ષારની પીએચમાં અલગ અલગ ક્ષાર આપેલા છે સોડિયમ સલ્ફેટ પોટેશિયમ સલ્ફેટ મેગ્નેશિયમ સલ્ફેટ પોટેશિયમ ક્લોરાઇડ સોડિયમ કાર્બોનેટ સોડિયમ નાઇટ્રેટ ઇથેનોઇક સોડિયમ અને એમોનિયમ ક્લોરાઇડ તો એવી રીતે બધા ક્ષાર આપણને આપેલા છે જેમાં એસિડ અને બેઝ તો કયા કયા હોઈ શકે એ આપણે લખી શકીએ કે સોડિયમ સલ્ફેટમાં એસિડ છે H2SO4 અને બેઝ છે NaOH જેવી રીતે પોટેશિયમ સલ્ફેટમાં એસિડ છે H2SO4 અને બેઝ છે KOH MgSO4 માં એસિડ H2SO4 અને બેઝ છે મેગ્નેશિયમ હાઇડ્રોક્સાઇડ પોટેશિયમ ક્લોરાઇડમાં HCl એસિડ અને બેઝ છે KOH એસિડ છે H2CO3 કાર્બોનિક એસિડ અને NaOH H2NO3 નાઇટ્રિક એસિડ અને બેઝ છે NaOH એસિડ છે CA3C એટલે કે કાર્બોક્સિલિક એસિડ અને બેઝ છે NaOH HCl અને NH4OH એમોનિયમ હાઇડ્રોક્સાઇડ તો વિદ્યાર્થી મિત્રો તમે જોઈ શકો કે એસિડ કયા ગોલકના છે અને બેઝ કયા છે આપણને ખબર જ છે કે ધન અને ઋણ ધન મૂલક છે એ બેઝ તરીકે હશે અને ઋણ મૂલક હંમેશા એસિડ તરીકે હશે
હવે આપણે આમાં જોઈએ કે પ્રબળ એસિડ અને પ્રબળ બેઝ ધરાવતા ક્ષારને તટસ્થ ક્ષાર કહેવાય. તટસ્થ ક્ષાર કહે છે જેની પીએચ કેટલી હશે 7. બરાબર, જેમાં પ્રબળ એસિડ છે અને પ્રબળ બેઝ છે તો એની પીએચ છે 7, જેને આપણે તટસ્થ ક્ષાર કહીએ. તો આમાં આપણે જોઈએ કે કયું તટસ્થ ક્ષાર છે. જેમ કે પ્રબળ એસિડ છે અને પ્રબળ બેઝ છે તો આ છે કેવો છે તટસ્થ ક્ષાર. તેમાં ઉદાહરણ તરીકે લખી શકીએ Na2SO4. એવી જ રીતે પોટેશિયમ સલ્ફેટમાં પ્રબળ બેઝ છે અને પ્રબળ એસિડ છે તો K2SO4 તમે આપી શકો. એવી જ રીતે પ્રબળ એસિડ અને નિર્બળ બેઝ ધરાવતા ક્ષારને એસિડિક ક્ષાર કહે છે. જેની પીએચ 7 કરતા ઓછી છે. 7 કરતા ઓછી છે. હવે આપણે જોઈએ કે પ્રબળ એસિડ ને નિર્બળ બેઝ કયું છે. તો પ્રબળ એસિડ જેમાં મેગ્નેશિયમ સલ્ફેટ એમાં નિર્બળ બેઝ છે MgOH2, અને પ્રબળ એસિડ છે H2SO4. અને બીજું કયું છે તો પ્રબળ એસિડ છે HCl. એટલે કે ઉદાહરણ તરીકે તમે આપી શકો કે MgSO4 અને NH4Cl, જેમાં પ્રબળ એસિડ છે HCl અને નિર્બળ બેઝ છે NH4OH. તો NH4Cl. એવી જ રીતે તમે પ્રબળ બેઝ અને નિર્બળ એસિડ ધરાવતા ક્ષારને બેઝિક ક્ષાર કહે છે. જેમાં ઉદાહરણ જોઈએ કે પ્રબળ બેઝ છે અને નિર્બળ એસિડ છે તો કયા ક્ષાર હોય જેને બેઝિક ક્ષાર કહેવાય. તો જોઈએ પ્રબળ બેઝ તો એને OH અને નિર્બળ એસિડ તો કાર્બોનિક એસિડ તો Na2CO3. એવી જ રીતે આપણે જોઈએ કે પ્રબળ બેઝ અને નિર્બળ એસિડ તો કાર્બોક્સિલિક કહેવાય કે જેની પીએચ છે 7 થી વધારે.